નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ પરમાર હિતલબેન આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાનમાં ધોરણ નવમાં પ્રકરણ નંબર નવ મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેના વિશે આપણે અગાઉના વિડીયોની અંદર માનવ હકો માનવ અધિકારો વિશે માહિતી મેળવી મૂળભૂત હકો મૂળભૂત હકો વિશે હવે આપણે વિગતવાર માહિતી મેળવીએ મૂળભૂત હક્કો જે છે આ મૂળભૂત હક્કો કુલ છ છે એના વિશે આપણે વાત કરી છે તો એ તેમાં એક છે સમાનતાનો હક બીજો છે સ્વતંત્રતાનો હક ત્રીજો શોષણ સામેનો હક ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો હક પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને છઠ્ઠું બંધારણીય ઈલાજનો હક તેમાં આપણે આજે સમાનતાના હક વિશે વિગતવાર માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો સમાનતા સમાનતા શબ્દ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય છે કે સમાનતા એટલે કે સરખું હવે સમાનતાના હકમાં જાતિ જ્ઞાતિ રંગ લિંગ ધર્મ જન્મસ્થળ વગેરેના આધારે ભેદભાવ રાખ્યા વગર એક સમાનતા જાળવવા જાળવતા હકને સમાનતાના હક કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ જાતિનો ભેદભાવ એટલે કે કોઈ ઉચ્ચ જાતિનો હોય કે કોઈ બ્રાહ્મણ હોય કે પછી ક્ષત્રિય હોય કે શુદ્ર હોય આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ગમે તે જ્ઞાતિનો ગમે તે રંગ એટલે કે કાળો હોય કે ધોળો ગમે તે લિંગ એટલે કે સ્ત્રી કે હોય કે પુરુષ ગમે તે ધર્મ અપનાવતો હોય હિન્દુ મુસ્લિમ શીખ પારસી કે ગમે તે ધર્મ ધરાવતો હોય ગમે તે ગમે તે સ્થળે વસતો હોય એટલે કે કોઈ શહેરમાં વસતો હોય ગામડામાં રસ્તો રહેતો હોય કે કોઈ એકદમ પછાતજન્ય જે વિસ્તારો છે કે કોઈ પહાડીવાળા વિસ્તારોમાં વસતા હોય ગમે ત્યાં જન્મસ્થળ હોય તો એના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સમાનતા જાળવવાનો હક આ સમાનતાના હકની અંદર આપવામાં આવેલો છે સમાનતાના હકમાં સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવેલું છે એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ આ સમાનતાના હકની અંદર કરવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો કાયદા સમક્ષ સમાનતા એટલે શું આવો તમને પ્રશ્ન થાય તો કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે સમાજ કોઈપણ વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ એટલે કે કોઈ પણ વ્યક્તિ કે સમાજનો ગમે તે વર્ગના વ્યક્તિ જે છે એના તરફેણની અંદર કોઈ વિશેષ અધિકારો આપવામાં આવે કે એના ધર્મને આધારે કે તેના પૈસાદાર કે ગરીબ છે એના આધારે એને અધિકારો આપવામાં આવે તો આવું કશું આપવામાં આવતું નથી કાયદાની દ્રષ્ટિએ દરેકને સમાન ગણવામાં આવેલા છે ભલે તે ગમે તે ઉચ્ચ વર્ગ જાતિનો હોય કે ગમે તે નીચલ જાતિનો હોય છતાં પણ કાયદાની દ્રષ્ટિએ બધાને સમાન ગણવામાં આવેલા છે એટલે કે કાયદા સમક્ષ સમાનતા વિશેષ અધિકારો આપવામાં આવ્યા નથી એટલે કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિને સમાજ વર્ગની વિશેષ અધિકારોનો અભાવ એવું થાય છે ત્યાર પછી કાયદાનું સમાન રક્ષણ કાયદાનું સમાન રક્ષણ એટલે કે દેશના તમામ નાગરિકો અને વર્ગો સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એક સરખા સંજોગોમાં એક સરખો વ્યવહાર એટલે કે દેશના દરેક નાગરિકોને ગમે તે વર્ગના હોય ગમે તે જાતિના હોય ગમે તે ધર્મ પાડનારા હોય છતાં પણ દરેક પ્રકારના ભેદભાવ વગર એક સરખો સંજોગો સમયે પણ એમની સાથે એક સરખો જ વ્યવહાર કરવામાં આવે છે કોઈ ગમે તે મોટા વડાપ્રધાન હોય અને કોઈ સામાન્ય માણસ હોય છતાં પણ દરેક સાથે સરખો જ વ્યવહાર કરવામાં આવે છે એટલે કે કાયદાની કાયદાનું સમાન રક્ષણ દરેક માટે કરવામાં આવે છે કોઈ સામાન્ય ગરીબ વ્યક્તિ હોય તો એ કોઈ જે ગુનો કરે એ જ સજા એને જે સજા આપવામાં આવે છે એ જ સજા કોઈ ઉચ્ચ અધિકારીને પણ મળી જાય છે એટલે કે એ અધિકારીએ જો એવો સરખો ગુનો કરેલો હોય તો તે બંનેને સરખી જ સજા કરવામાં આવે છે આ સમયે કોઈ હદ કોઈ હોદ્દો કે પદ જોવામાં આવતું નથી અને તેમને સમાન રીતે તેમને સજા કે દંડ કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિના જે મૂળભૂત હક્કો છે એનું જો ઉલ્લંઘન થાય તો તેવા સમયે પણ દરેકનું સમાન રીતે રક્ષણ પણ કરવામાં આવેલું છે એટલે કે કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ એક સરખી પરિસ્થિતિમાં મુકાયલા વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડશે આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ જાતિ લિંગ જન્મસ્થાન આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં એમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો જ રહેશે એટલે કે વડાપ્રધાનથી માંડી જે પટાવાળા છે ત્યાં સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતાના કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતની અંદર ચુકાદાને પણ અધીન રહેશે જોકે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ જે છે એમને અમુક બાબતોમાં વિશેષ અધિકારો આપવામાં આવેલા છે જે આપણે આના પછીના એટલે કે દસમા અને અગિયારમાં પ્રકરણની અંદર આપણે વાત કરીશું એટલે કે આ બે જે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલને છોડી એમ બીજા બધાને વિશેષ અધિકારો આ બેને વિશેષ અધિકારો આપવામાં આવેલા છે એ સિવાય દરેકને સમાન ગણવામાં આવેલા છે આ થઈ કાયદા સમક્ષ સમાનતા વિશેની વાત કે વડાપ્રધાનથી માંડીને પટાવાડા સુધીની વ્યક્તિ કોઈ પણ ગુનો કરે તો જે પટાવાળાને જે સજા દંડ ગુનો થાય એ જ એ જે વડાપ્રધાન હોય તેને પણ એ જ લાગુ પડે છે આમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી હવે કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને એ પ્રત્યે ભેદભાવ દર્શાવો દર્શાવતો કાયદો એ રાજ્ય ઘડી શકે નહીં કોઈ એક વ્યક્તિને વધારે અથવા વિશેષ અધિકારો આપવા એ પણ રાજ્ય કરી શકે નહીં એટલે કે દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ કોઈ પણ નાગરિકને દુકાનો નાસ્તા ગૃહો હોટલ જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો જાહેર રસ્તાઓ તળાવો કે કુવાઓનો વપરાશ કરવાનો આ તમામને એક સરખી સમાન તક આપવામાં આવેલી છે એટલે કે દરેક વ્યક્તિને વર્ગને અલગ રાખી એમના પ્રત્યે કોઈ પણ ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકતો નથી દરેક કાયદો એ તમામ માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ કોઈ પણ નાગરિક જે છે એ નાગરિકને દુકાનોમાં નાસ્તાગૃહોમાં હોટલો મનોરંજનના જે સ્થળો છે ત્યાં પ્રવેશ મેળવવાનો જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો જાહેર રસ્તા તળાવ કે કૂવાનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવેલી છે આપણી જે જાહેર મિલકતો છે એ જાહેર મિલકતો એમાં દરેક નાગરિક કોઈ પણ જાતના ભેદભાવ વિના તેઓ એનો ઉપયોગ કરી શકે છે એટલે કે દુકાનો હોય તો એ દુકાનોમાં જે તે વ્યક્તિ પોતે પૈસા ખર્ચી જે તે વસ્તુ ખરીદી શકે છે આમાં અમુક આ જાતિનો વ્યક્તિ જ આવી શકે અથવા તો એ ખરીદી શકે એવું હોતું નથી કે આ વ્યક્તિ પૈસાવાળા વ્યક્તિઓ જ આ દુકાનની અંદર ખરીદી શકે એવું પણ હોતું નથી પણ આ દુકાન જે છે એ દરેક વ્યક્તિની જાહેર મિલકત છે અને તે એ વ્યક્તિ તે ત્યાંથી પોતાને જરૂરિયાતની વસ્તુઓ પૈસા આપીને તે મેળવી શકે છે ત્યાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને દરેકને ત્યાં વસ્તુઓ ખરીદી પણ શકે છે ગૃહોની વાત કરીએ એટલે કે હોટલો હોય કે ગૃહો હોય ત્યાં પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ વિના દરેક વ્યક્તિ ત્યાં આવીને આવી શકે છે જાહેર મનોરંજનના સ્થળોની વાત કરીએ તો ત્યાં પણ સિનેમા થિયેટરો હોય તો એવા જગ્યાએ પણ દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે છે જાહેર સ્થળો જે છે જાહેર સ્થળોની અંદર આપણે જોઈએ કે બસ સ્ટેશનો હોય ગ્રામ પંચાયતો હોય બાગ બગીચાઓ હોય તો આ બધા જે જાહેર સ્થળો હોય રેલવે સ્ટેશન હોય તો એનો ઉપયોગ એ દરેક વ્યક્તિ કરી શકે છે જાહેર રસ્તાઓ પણ હોય તળાવો હોય કે કુવાઓ હોય આમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભેદભાવ વિના એને રોકી શકાતું નથી એટલે કે એને હકો ભોગવવામાં આવે છે એટલે કે ત્યાં વ્યક્તિ હરીફરી શકે છે તેનો ઉપયોગ પણ કરી શકે છે એટલે કે દરેક માટે એનો વપરાશ કરવાની એક સમાન તક પણ આપવામાં આવે છે સ્ત્રી અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં વિદ્યાર્થી મિત્રો શરૂઆતના સમયમાં એટલે કે પહેલાંના સમયની અંદર જે પુરુષો કામ કરતા અને એ જ કામ સ્ત્રીઓ કરતી તો એ બંને વચ્ચેના વેતનની અંદર તફાવત જોવા મળતો હતો કેટલીક બાબતોમાં સ્ત્રીઓ અને બાળકો જે છે એના માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ છે તો એ સ્ત્રી અને પુરુષોને આધારે એ જોગવાઈઓ નક્કી કરવામાં આવેલી છે આમાં કોઈ પણ પ્રકાર જે છે એના લિંગના આધારે એ ભેદભાવ થયો છે એમ ગણી શકાય નહીં તેમજ સમાજમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ એટલે કે જે એસસી છે તે અનુસૂચિત જાતિ એટલે કે એસટી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો એટલે કે બક્ષી પંચ એમ કે તે એ લોકોની ઉન્નતિ એટલે કે પ્રગતિ થાય તે માટે રાજ્યએ ખાસ જોગવાઈઓ કરતા એને રોકી શકશે નહીં એટલે કે એ લોકો જે એ લોકોનું સ્તર છે ઊંચું આવે એ જાતિના લોકોને યોગ્ય નોકરી મળી રહે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એ માટેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ એ કોઈ પણ વ્યક્તિ રોકી શકે નહીં એટલે કે રાજ્ય એ એમનો અધિકાર છીનવી શકે નહીં દરેકને પોતાની જાતિ પ્રમાણે ચોક્કસ જોગવાઈઓ નક્કી કરવામાં આવેલી છે અને સમાનતાનો હક આપવામાં આવેલો છે સરકારી નોકરીમાં કે અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે પણ અનામત બેઠકોની અલગ જોગવાઈઓ એ સમાનતાના હકનો ભંગ ગણી શકાય નહીં આપણે જોઈએ છે કે સરકારી નોકરીઓની અંદર કે અભ્યાસની અંદર પણ અમુક કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે તેમાં મહિલાઓ માટે અમુક તેત્રીસ ટકા જેવી બેઠકો અનામત રાખવામાં આવેલી હોય અમુક એસસી એસ ટી બક્ષી પંચ માટે અમુક બેઠકો નક્કી કરવામાં આવેલી હોય તો એમાં સમાનતાના હકનો ભંગ ગણી શકાય નહીં પણ આ વ્યક્તિઓનું પણ જીવન ધોરણ ઊંચું આવે અને તેઓનું સ્તર ઊંચું થાય અને તેઓ પણ સમાનભેર જીવી શકે તે માટે આ સમાનતાના હકની અંદર કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે એટલે કે આના કોઈ પણ સમાનતાનો હકનો ભંગ થયો છે એમ ગણી શકાશે નહીં જો કોઈ જોકે નોકરી સંબંધી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવેલી છે એટલે કે નોકરીને લગતી જે લાયકાતો છે એ લાયકાતો એ નક્કી કરવાની છૂટ એ રાજ્યને આપવામાં આવેલી છે કે જે નોક જે તે લાયકાતો મેળવવી હોય એ મેળવી શકે છે સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબાદી નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે એટલે કે આપણા સમાજની અંદર ન્યાય અને વ્યક્તિનું ગૌરવ થાય એ માટે અસ્પૃશ્યતા અસ્પૃશ્યતા એટલે કે અમુક જે વ્યક્તિઓ માટે જે ઊંચ નીચના ભેદભાવો રાખવામાં આવતા હતા એ ભેદભાવો જે છે એ ભેદભાવોને દૂર કરવા માટે આ અસ્પૃશ્યતા નિવારણ કરવામાં આવેલું છે અસ્પૃશ્યતા એટલે કે જાતિ જ્ઞાતિના આધારે સમાજમાં સ્પર્શ ન કરી શકાય તેવી વ્યક્તિને અસ્પૃશ્ય કહેવામાં આવતું હતું એટલે કે પહેલાંના સમયની અંદર આવી જે ને જ્ઞાતિના આધારે એ સમાજ પ્રત્યે અણગમો વ્યક્ત કરવામાં આવતો અથવા તો એને અસ્પૃશ્ય ગણવામાં આવતો એને સ્પર્શ કરવામાં આવતું નહીં આવી સ્પર્શ ન કરવાની જે નીતિ એને અસ્પૃશ્યતા કહેવામાં આવે છે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આ અસ્પૃશ્યતા નિવારણ માટે ખાસ ભાર પણ મૂકવામાં આવેલો છે અને બંધારણમાં પણ અસ્પૃશ્યતાના આચરણને સજાપાત્ર ગુનો ગણવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપીએ તો કોઈ એક હરિજન વ્યક્તિઓ જે છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિઓ છે એમના જાતિ અને જ્ઞાતિના આધારે એ વ્યક્તિને કૂવામાં પાણી ભરવા દેવામાં આવતું હતું નહીં તો એ કૂવામાં પાણી ભરવા દેવામાં ન આવે તો એ શું થાય કે સમાનતાના હકનો ભંગ થયેલો ગણાય એટલે આવા જે વ્યક્તિ છે આવા વ્યક્તિને પોતાનો સમાજમાં યોગ્ય ન્યાય મળી રહે તે માટે સરકાર દ્વારા આ અસ્પૃશ્યતા નિવારણનો કાયદો ઘડવામાં આવેલો છે અને એ કાયદા બદલ જો કોઈ વ્યક્તિને અસ્પૃશ્ય ગણવામાં આવે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે એટલે કે એને સજા દંડ પણ કરવામાં આવે છે એટલે કે જેલની અંદર પણ એને પૂરવામાં આવી શકે છે અને સજા કરી શકાય છે ત્યાર પછી સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઉભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવેલા છે એટલે કે અમુક કોઈ વ્યક્તિ વિશિષ્ટ કંઈક પદવી ધારણ કરે તો એને અમુક ઇલ્કાબો આપવામાં આવે છે ખિતાબો આપવામાં આવતા હતા તો એ કૃત્રિમ ભેદભાવો ઊભા કરે છે કે આમ એક વ્યક્તિને કે જાતિને આગળ લાવવા માટે એને નામની આગળ અમુક શબ્દો ઉમેરવામાં આવતા હતા જેવા કે નામની આગળ સર દીવાનજી રાવ બહાદુર આવા વિશેષણો લાગતા હતા કે જેના કારણે આવા કૃત્રિમ ભેદભાવો ઊભા થતા હતા તો એને દૂર કરવામાં આવ્યા હતા જુદા જુદા ક્ષેત્રોમાં તેમજ વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને બિડાવવા માટે સરકાર દ્વારા પણ પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન જેવા વિશિષ્ટ દસ દસેક એવોર્ડ આપવામાં આવે છે એટલે કે આપણે ત્યાં સરકાર દ્વારા પણ દરેક વ્યક્તિઓને જે સિદ્ધિ કંઈક નવી મેળવેલી હોય તો એને બિરદાવવા માટે તેઓ અમુક એવોર્ડ આપતા હોય છે તો આ પદ્મશ્રી પદ્મભૂષણ વિભૂષણ ભારત રત્ન આવા એવોર્ડ આપવામાં આવે છે તો આ જે આ એવોર્ડ આપવામાં આવે છે એ માત્ર એ વ્યક્તિને બિરદાવવા માટે અને એ વ્યક્તિએ જે વિશિષ્ટ જે પદવી મેળવેલી છે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલી છે તે સિદ્ધિના આધારે બીજા વ્યક્તિ પણ એમાંથી પ્રેરણા લઈ અને એવું આગવું કાર્ય કરવા પ્રેરાય તે હેતુસર આવી સિદ્ધિઓ આપવામાં આવેલી છે આ ઉપરાંત લશ્કરની અંદર પણ પરમવીર ચક્ર એટલે કે લશ્કરી સેવામાં પરમવીર ચક્ર આપવામાં આવે છે લશ્કરી સેવાઓની અંદર પણ નામની આગળ જનરલ મેજર ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ આવા વિશેષણો લગાવવામાં આવે છે એટલે તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી પણ આ જે વ્યક્તિઓની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને બીજા વ્યક્તિઓ એમાંથી કોઈક પ્રેરણા મેળવે અને એના જેવા બનવા અથવા તો એ ત્યાં સુધી પહોંચવા માટે તેઓ સક્ષમ બને એ હેતુથી એને આવા જે હકો જે છે એ હકો એમને આપવામાં આવેલા છે એટલે કે આવા વિશેષણો લગાવવામાં આવે છે આમાં સમાનતાના હકનો ભંગ ગણી શકાતો નથી અને આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ રહેલો છે ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે અલગ પ્રકારના સમૂહો જેવા જોઈએ કે સમૂહ હોય કે પછી વર્ગો હોય તો એની અલગ વિશિષ્ટ સેવાના સંદર્ભમાં પણ અલગ પ્રકારની કાયદા કાયદાકીય જોગવાઈઓ હોઈ શકે દાખલા તરીકે વકીલો હોય ડૉક્ટરો શિક્ષકો વીમા કંપનીઓ સ્ત્રીઓ શગીરાઓ આમાં અલગ અલગ એના માટે કાયદાઓ રાખવામાં આવેલા છે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આનો જ એક ભાગ ગણવામાં આવે છે એટલે કે સમાનતાનો જ એક ભાગ ગણવામાં આવે છે તો આ સમાનતાના હક જે છે એ સમાનતાના હકની અંદર અમુક આટલી બાબતો મહત્વની છે એટલે કે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ એક આનો જ ભાગ ગણાય છે તો આ થઈ સમાનતાના હક વિશેની માહિતી તો વિદ્યાર્થી મિત્રો આજે માત્ર આપણે આ સમાનતાના હક વિશે જ માહિતી મેળવી હવે પછી આપણે બીજા હકો વિશે અગાઉના વિડીયોની અંદર માહિતી મેળવીશું